પાકિસ્તાન અને ચીન જેવા દુશ્મનોના હોશ ઉડાવવા ફાઈટર જેટ રાઇફલ ભારત આવી રહ્યા છે. આધુનિક મિસાઇલ ટેકનોલોજીથી સજ્જ અને બોમ્બાર ફાઈટર જેટ રાફેલે સોમવારે ફ્રાન્સમાં ઉડાન ભરી છે. 29મી તારીખે જામનગર એરપોર્ટ સ્ટેશન પર ઉતરશે. અબુધાબીના એરબેઝ પર બ્રેક લેશે. 29 તારીખે તે જામનગર એરપોર્ટ સ્ટેશન પર ઉતરશે. યાત્રા દરમિયાન બે વખત હવામાં તેલ ભરાશે. ભારતીય એરફોર્સ 12 પાયલટને રાફેલ ચલાવવાની ટ્રેનિંગ આપી છે. રાફેલથી ભારતની સંરક્ષણ શક્તિમાં મોટો વધારો થશે. રાફેલ દુશ્મનો પર અટેક કરવામાં સક્ષમ છે. યાત્રા દરમિયાન રાફેલ 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરે છે. ભારતીય એરફોર્સ 12 પાયલટને રાફેલ ચલાવવાની ટ્રેનિંગ આપી છે. દુનિયાના સૌથી ઘાતક રાફેલ જેટ ભારતીય સેનામાં એવા સમયે સામેલ થઈ રહ્યા છે જ્યારે ચીન અને પાકિસ્તાન ભારત સામે યુદ્ધના ષડયંત્રો કરી રહ્યા છે. ફ્રાન્સ સાથે ભારત સરકારે 58,000 કરોડ રૂપિયાનો રાફેલનો સોદો કર્યો છે, જેનાથી ભારતની સંરક્ષણ શક્તિમાં મોટો વધારો થશે. પ્રતિ કલાક 1000 કિલોમીટરની ઝડપથી રાફેલ દુશ્મનો પર અટેક કરવામાં સક્ષમ છે અને દુશ્મનોના જેટ તોડી પાડવા તેમાં મિસાઇલ સિસ્ટમ લાગેલી છે. પાકિસ્તાન ચીન જેવા દુશ્મન દેશ સાવધાન. ફ્રાન્સથી ભારત આવવા રાફેલ ભરી ઉડાન અબુધાબીના એરબેઝ પર બ્રેક લેશે. રાફેલ જેટ ફ્રાન્સના મેરી જનકથી ભારત ઉડીને આવશે. ભારતીય વાયુસેનાએ તેના માટે પૂરી યોજના તૈયાર કરી લીધી છે, કારણ કે રસ્તામાં આ ફાઇટર જેટ કેટલાય દેશોની સરહદોને પાર કરીને ગુજરાતના જામનગર પહોંચશે. રાફેલ વિમાન ફ્રાન્સથી ભારત સુધીની સફર પૂરી કરવા દરમિયાન લગભગ 1000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ઉડાન ભરશે. જોકે રાફેલની વધુમાં વધુ ઝડપ 2,222 કિલોમીટર પ્રતિ કલાકની છે. આ ભારતીય રાફેલ વિમાન ફ્રાન્સથી ઉડીને અબુધાબીના અલ ધાફરામાં આવેલા એરબેઝ પર ઉતરશે. અંદાજે 10 કલાકની આ યાત્રા દરમિયાન હવામાં તેલ ભરવા માટે 2 વિમાન તેમની સાથે રહેશે. આ વિમાન રાત્રે થોભ્યા બાદ ફરીથી ભારત માટે રવાના થશે. આ યાત્રા દરમિયાન 2 વખત હવામાં તેલ ભરવામાં આવશે. એના માટે પાયલટોને હવામાં તેલ ભરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવી છે. ભારતમાં પહોંચ્યા બાદ આ વિમાન જામનગર એરફોર્સ સ્ટેશન પર પહોંચશે. રાફેલના પહેલા બેડાને 17 ગોલ્ડન એરો સ્ક્વોડના પાયલટ ઉડાડશે. તેમની ટ્રેનિંગ પણ ફ્રાન્સમાં સંપૂર્ણ પૂર્ણ થઈ છે. 1 માસ પૂર્વ જ ભારતીય વાયુસેનાના પાયલોટ ફ્રાન્સ પહોંચી ગયા છે. ફ્રાન્સમાં તમામ ટેકનિકલ અને ઉડાનની તાલીમ લઈ આ જ પાયલોટ રાફેલને ફ્રાન્સથી વાયા ગલ્ફ થઈ જામનગર લઈ આવશે. હર્ષલ ખંજેડિયા, ZSTV, જામનગર.